રાજકોટ શહેર પોલીસ તથા આરટીઓ દ્વારા તારીખ 4 ફેબ્રુઆરી થી લઈને તારીખ 10 ફેબ્રુઆરી સુધી 30મા માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી કરવામાં આવનાર છે, જેમાં પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, કલેક્ટર રાહુલ ગુપ્તા, ન્યુ કમિશનર વંછાનિધિ પાની ની ઉપસ્થિતિમાં પોલીસ હેડક્વાર્ટર ખાતે ઉજવણી રાખવામાં આવી હતી, જેમાં ટ્રાફિક સ્ટાફના જવાનો અને પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. અહેવાલ વિજય મકવાણ. ભારત સરકારની સૂચના મુજબ દર વર્ષે ટ્રાફિક અવેરનેસ વીકની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે એનું સૂત્ર છે માર્ગ સુરક્ષા જીવન રક્ષા. આપણે જોઈએ છીએ કે ભારતની અંદર દર વર્ષે 1.5 લાખ લોકો એક્સપાયર થઈ જાય છે માત્ર રોડ એક્સિડન્ટની અંદર જ, અને કારણ હોય છે ડ્રાઈવરની ભૂલ. જો ટ્રાફિકના નિયમોનું પાલન કરવામાં આવે તો પછી આ આંકડો ચોક્કસપણે ઘટાડી શકાય, અને જે કિંમતી આપણું યુવાધન છે, બાળકો છે, એ નાગરિકોને આપણે બચાવી શકીએ. આજે આપણે જે અહીંયા જોઈ રહ્યા છીએ કે આજે એની શરૂઆત છે, પછી શહેરની અંદર અલગ અલગ જગ્યાએ અમારા પ્રોગ્રામ થવાના છે, જેમાં નાગરિકોને પણ અમે પ્રશ્નો પૂછીશું, જે કોઈ સાચો જવાબ છે એને યોગ્ય નામ પણ અમે આપીશું. અલગ અલગ જગ્યાએ શહેરી નાટકો પણ અમે કરાવશું, વક્તૃત્વ સ્પર્ધા બી થવાની છે, ચિત્ર સ્પર્ધા બી થવાની છે. આરટીઓ અમારી સાથે જોડાયું છે, એટલે આરટીઓ સાથે રહીને અમે આ કાર્યક્રમ કરવાના છીએ. સર, ખાસ કરીને હેલ્મેટની વાત કરવામાં આવે તો આ નિયમ ફરજિયાત લાગુ કરવો જોઈએ, શું લાગે? હું ચોક્કસપણે કહીશ કે હેલ્મેટનો જે કાયદો છે એ, કારણ કે બંધારણની અંદર સંસદે જે ઠરાવ પસાર કર્યો છે તે મુજબનો આ કાયદો છે, અને તેના માટે અવેરનેસ અમે કરાવી રહ્યા છીએ. ધીમે ધીમે મને લાગે છે કે લોકો સમજતા થશે અને અમને સહકાર આપશે. ઓકે સર, હાઈવે પ્રોજેક્ટ અંતર્ગત જે રીતે રાજકોટમાં ખૂબ જ સારું કામ થઈ રહ્યું છે અને ટ્રાફિકના નિયમોનું પણ પાલન થઈ રહ્યું છે, શું કહેશો? હું ચોક્કસપણે કહીશ કે હાઈવે પ્રોજેક્ટની અંદર જેટલું સુંદર કામ અવેરનેસ માટે થઈ રહ્યું છે,